मित्रों अने मारा परिवार ना सदस्यों तमने बद्दाने सुधांशु अंतानी केसरिया टेक्सटाइल कंपनी तरफ थी हार्दिक स्वागत करे छे। अने आजे नवीओ विचार नवी दिशा साथे तमारी सामे उपस्थित छु, पण ई पहेला एक वचन लेवा मांगू छु। अत्यार सुधी मारा वीडियो हूँ जोऊं छु, तमे जोता ज नथी, तमारा कमेंट्स ज नथी आवता। मित्रों मारा वीडियो जोवो प्लीज, हूँ तमने रिक्वेस्ट करू छु। कारण शू के हूँ जे कई भी बात तमने कहवा मागू छु ने ए साव पेट छूटी बात करूँ ने तो एमा कई स्वार्थनी के अपेक्षानी वात ज नथी आवती। हूँ तमारा साथे कनेक्ट थवा मागू छु, हूँ तमारा साथे हृदयनो संबंध बांधवा मागू छु अने एटली ज इच्छा राखू छु के तमे मारा वीडियो माथी कई सीखो, तमे कई सीखशो, तमारा कमेंट्स आवशे, तमे मने प्रोत्साहन आपशो लाइक करीने के चैनल ने सब्सक्राइब करीने, तमे कंईक मने प्रोत्साहन आपशो तो मने भी आनंद आवशे अने हूँ कंईक नु कंईक नवुं करवानो विचार करीश, तमारा सामे व्यक्त करवानी कोशिश करी। मित्रों आजे हूँ तमने छे ने एक नवी वात लईने आव्यो छुं। आजनो विषय शुं छे खबर छे? विचार। हाँ, कोई भी होय जीव, मनुष्य एक एवो प्राणी छे के ईश्वरे एने मगज आप्युं छे ने विचारवानी शक्ति आपी छे। बस जन्मे समझ तो थाय त्यारथी करीने मृत्यु पामे त्यां सुधी ए विचार्या ज करतो होय, बस नवું નવું વિચાર્યા કરતો હોય, કંઈક ભી નવી દિશામાં વિચારે, કંઈક ભી નવું કર્યા કરતો હોય, એને વિચાર આવ્યા જ કરે। હવે તમે કેવા વિચાર કરો છો એના ઉપર વાતો કરવી છે। તમે જે વિચારો છો તમારું જીવન તે પ્રમાણે જ આકાર પામે છે। ઇંગ્લિશમાં કહે છે ને કે યુ આર ધ પ્રોડક્ટ ઓફ યોર થોટ્સ। ઇંગ્લિશમાં એમ કહે છે, એટલે આજે હું તમને ગુજરાતીમાં તમને તરત જ કહું છું કે તમે જે વિચારો છો એ તમારું જીવન તે પ્રમાણે જ આકાર લે છે અને તેના ઉપર જ તમારા જીવન જીવવાનો ઢબનો આધાર છે। તમે કઈ રીતે જીવો છો એ તમારા વિચાર ઉપર જ આધાર રાખે છે। તમે જો સારું એટલે કે પોઝિટિવ વિચારશો તો ચોક્કસ સારી પરિસ્થિતિનું આયોજન થશે, નિર્માણ થશે અને પોઝિટિવ પરિસ્થિતિ સર્જાશે। અને સામે તમે જો નેગેટિવ વિચારશો, તમે નિરાશાવાદી વિચાર કર્યા કરશો, તમને દુનિયામાં કંઈ સારું જ નહીં લાગે અને બધા માટે તમે નેગેટિવ જ તમને વિચારે નકારાત્મક વિચાર કરશો તો શું થશે ખબર છે? તો તમે એક મોટા ફેલ્યોરના એટલે કે તમે ડિપ્રેશનના નાસીપાસના અને બધું તમે બીમાર થઈ જશો કે તમે જો નેગેટિવ વિચારશો તો તમે ફેલ્યોર થશો, તમને ડિપ્રેશનના ભોગ બનશો, તમે હંમેશા એમ જ થશે કે બધું જ દુનિયા બેકાર છે। પણ તમે પોઝિટિવ વિચારશો તમે આગળ વધશો। માટે ઈશ્વરને મને ખબર છે કે તમે રોજ સવારે પૂજા કરતા હશો, પ્રાર્થના કરતા હશો, એવી રીતે રાતે સૂતી વખતે પણ તમે પ્રાર્થના કરીને જ સૂતા હશો, કારણ શું કે તમે ગુજરાતી છો। એનીવે તમે જ્યારે પણ ઈશ્વરને દરરોજ પ્રાર્થના કરો ને મિત્રો, ત્યારે એવી જ પ્રાર્થના કરો કે હે ઈશ્વર, મને દરેક દિશામાંથી ઉત્તમ વિચાર જ આવે। બસ એવું જ પોઝિટિવ સવારના ઉઠીને બોલવાનું કે હે ઈશ્વર, તંદુરસ્તી, મન દુરસ્ત, બધું જ બરોબર છે, પણ હું તારા પાસે એક જ ચીજની પ્રાર્થના કરું છું કે મને સવાર પડે તો મને દરેક દિશામાંથી ઉત્તમ અને પોઝિટિવ વિચારનું જ આયોજન કરીને તમે મને પ્રમાણ આપજો। હંમેશા પોઝિટિવ વિચાર આવે એવું જ તમે કરજો। કહે છે ને કે એક અહીંયા એક સરસ મને વિચાર આવ્યો, એ તમને કહી દઉં છું। કોઈ દિવસ ખોટો આડંબર કે દંભ ન રાખવો। હે, હું કઈ છું? અરે જવા દે, આખી જિંદગી અનુભવમાં કાઢ્યો, હવે તમે બધા મગતરા એવી બધી વાતો તમે સાંભળતા હશો, પણ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, હંમેશા સત્ય જ વિચારો, પ્રેમથી વિચારવાનું, શાંતિથી વિચારવાનું, પોઝિટિવ જ વિચારવાનું। કહે છે ને કે દંભના તો દાયકા હોય, દંભના દાયકા હે, ખોટો રૂપિયો ચાલે 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ, દાયકા હોય, દંભના દાયકા હોય, પણ સત્યની તો સદી હોય છે। જી દોસ્તો, સત્યની સદી હોય છે, એનો કોઈ અંત જ નથી હોતો। મિત્રો આશા છે મારો આ વિડીયો તમને કંઈક પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ 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 લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો કેસરિયા ટેક્સટાઇલ કંપની ગુજરાતી તમે સબસ્ક્રાઇબ કરી દો, આવજો।